નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર તેરિયા, માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સંસ્કૃતનું પેપર નંબર 19 જે આપણા સિલેબસની અંદર જે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તો એના વિષય ઉપર આપણે વાત કરતા હતા, તો એના અંતર્ગત જ આપણે જે ત્રીજું જે છે ને અધિકરણ ષડ રિપુ વિજય, એના અંદર કઈ વિષય વસ્તુઓ આપેલી છે, કઈ કઈ વિષય વસ્તુઓનો સમાવેશ ત્યાં જોવા મળે છે, ઇવન ઇન્દ્રિય જય શું છે, ષડ રિપુનું વર્ણન કઈ રીતના કરેલું છે, રાજા રાજ્ય માટે કઈ રીતના ઉપયોગીભૂત સાબિત થાય છે, તો ઓલ ધ થિંગ્સ આપણે વ્યવસ્થિત ડિસ્કસ કરવાના છીએ. તો સમય ન બગાડતા સીધો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ કે ઇન્દ્રિય જય એટલે શું. તો ઇન્દ્રિય જય ઇટ મીન્સ કે કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ અને રિપુ, આ બધા જે છે એને ષડ રિપુ જે કહેવાયા છે, ષડ રિપુ તરીકે સંબોધિત કર્યા છે. ફરી એકવાર બોલું છું, કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ, આ બધા જે છે એ ષડ રિપુના અંતર્ગત આવે છે. અને આ ષડ રિપુનો ત્યાગ કરીને જે છે ત્યારે જ વિદ્યા વિનય વિદ્યા વિનય માટે ઇન્દ્રિય જય પ્રાપ્ત કરવો. ઇન્દ્રિય જય ઇટ મીન્સ કે શું, તો કે આ જે ષડ રિપુ કીધા ને, કામ, ક્રોધ, લોભ, મદ, હર્ષ, એ બધા જે ષડ રિપુ છે એનો ત્યાગ કરી વિદ્યા વિનય માટે ઇન્દ્રિય જય પ્રાપ્ત કરે છે. કર્ણ, ત્વચા, નેત્ર, જીવવા, નાસિકા, આ બધી જે પાંચ જ્ઞાનેન્દ્રિયો બરાબર છે, પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જે બધા પાંચ વિષયોમાં પ્રવૃત્ત ન થવું, તે જ ઇન્દ્રિય જય છે. અથવા તો શાસ્ત્રમાં પ્રતિપાદિત નિયમોનું અનુષ્ઠાન કરવું, એનું નામ જ ઇન્દ્રિય જય છે. જો સારું શાસન, સારી વ્યવસ્થા કરવા માટે ઇન્દ્રિય જય છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, આવું કૌટિલ્યનો સિદ્ધાંત છે. બધા જ શાસ્ત્રમાં ઇન્દ્રિય છે પ્રાપ્ત કરવાનું પ્રતિપાદન છે, અને તે જ ષડ રિપુના ત્યાગથી જ પ્રાપ્ત થાય છે. ષડ રિપુનું વર્ણન કર્યું છે કે કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ. તો કામની અંદર તો કે પરસ્ત્રીઓ અભિલાષ, તે કામ પ્રાણીની આંતરિક રાગવૃત્તિનું નામ કામ છે. ઈચ્છા, કામના, સ્નેહ, અનુરાગ, પ્રિય જે છે વિષય ભોગની ઈચ્છા, તે કામ છે. જીવનમાં ચાર પુરુષાર્થમાંથી એક છે. પુરાણોમાં કામની દેવતા તરીકે કલ્પના કરવામાં આવી છે. મર્યાદિત કામ સ્વાભાવિક અને પ્રકૃતિને અનુકૂળ હોય છે, પરંતુ અમર્યાદિત કામ નાશનું પણ કારણ બને છે. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા ઘણા બધા રાજાઓના ઉદાહરણ પણ આપે છે કૌટિલ્ય આગળ. ક્રોધ જે છે એ કોપ, રોષ, ગુસ્સો વગેરે અર્થો થાય છે આનાથી, અને ક્રોધમાંથી રૌદ્ર રસ નિષ્પત્તિ થાય છે, તે ચિત્તનો તીવ્ર ઉદ્વેગ છે. વૈશેષિક દર્શનમાં ક્રોધને દ્વેષનો એક ભેદ ગણાવ્યો છે બરાબર. પછી લોભ, તો પરદ્રવ્યની ઈચ્છા તે લોભ છે, એટલે બીજાના જે દ્રવ્યોની ઉપર આપણે જે રાખીએ ને જે ઈચ્છા, તો એ બધું લોભ છે. લોલુપતા, લાલચ, જે બધી અતિતૃષ્ણા વગેરે અર્થ થાય છે એનાથી, અને ધન વગેરેની પ્રાપ્તિ માટેની તીવ્ર આકાંક્ષા તે પણ લોભ છે. લોભ જન્મે છે, માટે યોગ્ય જગ્યાએ ધનનો વ્યય ન થવાનું કારણ પણ લોભ છે. માન શું છે, તો કે બુદ્ધિમત્તા પર અભિમાન કરવું, કે હું જ બુદ્ધિશાળી છું એનું જે અભિમાન આવે એનું નામ જ માન કહેવાય છે. બીજા સામે નમતું ન જોખવાની વૃત્તિ પણ માન છે. મદ એટલે શું, તો કે ધન, વિદ્યા વગેરેમાંથી જન્મતો ગર્વ, તે મદ છે. સમોહ અને આનંદની મિશ્ર ભાવ અનુભૂતિ મદ છે. હર્ષ એટલે ઈચ્છા પૂર્તિ થતાં સુખનો અનુભવ થાય, તે હર્ષ કહ્યો છે. સુખાત્મક ભાવ, પ્રસન્નતાનું આધિક્ય, આનંદનો અતિરેક, ઉલ્લાસ વગેરે ભાવો હર્ષ છે. ષડ રિપુને વશ થવાથી નાશ પામેલા રાજાઓનું વર્ણન પણ કર્યું છે મેં તમને હમણાં વાત કરી ને. તો વિજય પ્રાપ્ત કરી કૌટિલ્ય અહીં ભારપૂર્વક વર્ણવ્યું છે કે ષડ રિપુને આધીન થયેલા અજિતેન્દ્રિય રાજા અખંડ પૃથ્વીના શાસક હોવા છતાં તરત જ નાશ પામ્યું. એક્ઝામ્પલ તરીકે કામવશ કોયા, કામવશ તો કે ભોજવંશી દાંડક્ય રાજા, અને વિદેહરાજ કરાલ, બ્રાહ્મણ કન્યાના અભિલાષી થઈને બંધુઓ અને રાષ્ટ્ર સાથે નાશ પામ્યા. પછી ક્રોધવશાત, ક્રોશના કારણે જન્મેન્જય બ્રાહ્મણ ઉપર પ્રહાર કરવાથી નષ્ટ પામ્યા. પછી લોભવશ શું થયું, તો કે ઈલાપુત્ર એઈભ નામના ચારેય વર્ણોનો
પીડા આપવાના કારણે તેનું પણ ધન જે છે એ હારી ગયા. અને અભિમાનવશ અભિમાનના કારણે શું તો કે પરસ્ત્રીનું સમર્પણ ન કરવાથી રાવણ અને રાજ્ય રાવણ અને રાજ્યનું અપવાથી દુર્યોધન નાશ પામ્યો હતો. દુર્યોધન અને રાવણ બંને અભિમાનના કારણે મદના કારણે પ્રાણીઓનું અપમાન કરનાર ખેય રાજા અર્જુન વિનિષ્ઠ થયા હતા પ્રાણીઓનું અપમાન કરવાના કારણે. પછી જે છે એ હર્ષના કારણે, તો હર્ષના કારણે અગસ્ત્ય મુનિને પીહા આપવાથી વાતાપી નામનો જે હતો ને રાજ્ય એની અંદર દ્વૈપાયન વ્યાસને દુઃખી કરવાથી વૃષ્ણિસંઘ નામના રાજા જે છે એમનો પણ નાશ થયેલો હતો. તો ષડ રીપુનો ત્યાગ ન કરવાથી અને અજિતેન્દ્રિયપણાથી અનેક રાજાઓ જે છે એ નાશ પામે. માટે ષડ રીપુ વિજયનું વર્ણન કરે છે કૌટિલ્ય કે શત્રુ ષડવર્ગ મનનું સૃજ્ય જામદજ્ઞો જિતેન્દ્રિય અંબરીશ્ચ ના ભાગો બુભુજાતે ચિરં મહિમ. અર્થાત ષડ શત્રુઓને ત્યાજીને જિતેન્દ્રિય થયેલા રાજા જામદગ્નિના પુત્ર પરશુરામે તથા ના ભાગના પુત્ર અંબરીશે ચિરકાળ સુધી પૃથ્વીને ભોગવી હતી. માટે ષડ રીપુ ષડ વર્ગ ઉપર તમારે કંટ્રોલ મેળવવું જોઈએ, ત્યારે જ સારામાં સારા શાસકનું નિર્માણ થઈ શકે. આવો કૌટિલ્યનો સિદ્ધાંત છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે કૌટિલ્યનો જે આખો આ જે સિદ્ધાંત જે છે એ તમને વ્યવસ્થિત ષડ રીપુ વર્ગનો જે સિદ્ધાંત છે એ વ્યવસ્થિત સમજાયો હશે. નેક્સ્ટ પણ આપણે મળશું. સાંભળવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થીઓ. બાય બાય.